वेलकम बैक समाचारों में आगळ वात करीए तो पाटण वेरावळ नगरपालिका द्वारा 1200 जेटला वृक्षोनुं निकंदन करवामां आव्युं। वृक्षोना निकंदन मुद्दे गुजरात हाईकोर्टनुं कड़क वलण, हाईकोर्टे तमाम प्रक्रिया उपर स्टे आप्यो छे। हाईकोर्टनो राज्य सरकारने सवाल, वृक्षो नहीं होय तो ऑक्सिजन क्यांथी मेळवशो, परवानगी वगर वृक्ष केम कापया, शॉपिंग सेंटर ऑडिटोरियम बनावा वृक्षो कपाया छे। अरजदारे कह्युं 2008 માં નંદનવન ફોરેસ્ટ તરીકે વિકસાવાયેલા વૃક્ષો કાપવામાં આવ્યા છે। તો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। પાટણ વેરાવળ નગરપાલિકા દ્વારા 1200 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું। વૃક્ષોના નિકંદન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે તમામ પ્રક્રિયા ઉપર સ્ટે આપ્યો છે। હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ कि वृक्ष नहीं हो तो ऑक्सीजन क्या थी मेड़ो, परवानगी वगर वृक्ष केम कापया, शॉपिंग सेंटर ऑडिटोरियम बनावा माटे जे वृक्षों कपाया छे अरजदारे अरजी करी। 2008 मां नंदनवन फॉरेस्ट तरीके आ वृक्षों विकसावामां आव्या हता, ए वृक्षों कपाया छे। संवाददाता दिव्या चौहान फोनलाइन पर जोड़ाई गया छे। दिव्या, वृक्षों नुं निकंदन काढवामां आव्युं छे ते संदर्भे हाईकोर्टे कड़क वलण अपनाव्युं छे। भाविका, वर्ष 2008 માં નવા ફોરેસ્ટ ડેવલપમેન્ટ કરાયેલા વૃક્ષો જે કાપી નાખવામાં આવ્યા હતા અને આ શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવાના દાવા સાથે આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસમાં પણ હજી વધુ વૃક્ષો કપાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવાના આશય સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી છે તે કરવામાં આવી હતી અને વૃક્ષોના નિકંદન અટકાવવા માટેની અરજી દ્વારા દાદ માંગવામાં આવ્યો। વૃક્ષોના નિકંદનનો મામલો હતો, અગાઉ પણ હાઈકોર્ટે ટકોર કરી હતી અને આજે રાજ્ય સરકારને આ વૃક્ષોના નિકંદન મામલે કહે છે કે હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યું છે, વૃક્ષો નહીં હોય તો ઓક્સિજન ક્યાંથી મેળવશો, તેવી અનેક પ્રકારની ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટ સરકારને કરી છે। સાથે સૌ પ્રથમ તો પરવાનગી સિવાય વૃક્ષો કાપ્યા કેમ, આવો ભેદક સવાલ છે તે રાજ્ય સરકારને પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વૃક્ષોના નિકંદન હવે નહીં થઈ શકે તે વિસ્તારમાં અને જે મામલે અચાનક જ જે પાટણ વેરાવળ નગરપાલિકા દ્વારા જે 1200 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા તે મામલે જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટે સરકારને નિર્દેશ પણ જારી કર્યો છે। જી બિલકુલ દિવ્યા, ધન્યવાદ જાણકારી બદલ।